પહેલો એવો કમિટમેન્ટ છે જે લીધો અને પૂરો કર્યો. વેલકમ બેક ટુ ધ ચેનલ ડેલી વ્લોગિંગ સીઝન વન એપિસોડ નંબર 14. પહેલાં તો એક મસ્ત માણસથી તમને મળાવું, ચાલો આપણે મળીએ, એમને મજા આવશે. મળો આ મસ્ત એકદમ ઇન્ટરેસ્ટિંગ માણસને, કાનાભાઈ. આપણે વર્ષોથી આપણને શાકભાજી વેચવા આવે છે. તમે આમ કેટલા વર્ષથી આવો છો? 35 વર્ષ થઈ ગયા. ઓ હો, એટલે ત્યારે ઓલો નિશુભાઈ ને એ બધા નાના હશે? નાના, મારા સૌથી મોટો કઝિન નાનો હશે ત્યારના. અને ક્યાંથી લાવો તમે સવાના બોરમાં? યાર્ડમાંથી. વાહ વાહ, જોરદાર. એટલે આમ એકદમ આમ તમે જોઈ શકો છો એમને, છોટાથી એકદમ ફૂલ આખી આખી ભરીને લાવ્યા છે. અને હું જોઉં નાનપણથી આવે અને એકદમ આમ. અને તમે રેલી આવીને બોલો છો શું એકવાર એ પાછું બોલો છો? હલો, જોરદાર. ના, આ બધું ક્યારે લાવો? આ બધું 5 વાગે લેવા જવાનું. 4:30, 5:30, 5:30. બરાબર બરાબર, ઓકે. ચાલો કાનાભાઈ આવજો. આવો. તો કાનાભાઈ વર્ષોથી લારી લઈને આવતા અને અત્યારે પોતે આ બિઝનેસ કરે છે. એ છે ને શોખ પૂરતો કરે છે, એમને કાંઈ અત્યારે જરૂર નથી. એમના બંને દીકરાઓ બહુ જબરદસ્ત બિઝનેસ કરે છે એમના બંને દીકરાઓ, પણ આ પોતે એક્ટિવ રહેવાના શોખ માટે આવો મસ્ત બિઝનેસ કરે છે. જે પહેલેથી એને ચાલુ કર્યો હતો એ હજી સુધી કન્ટિન્યુ રાખ્યો છે. આવા બિઝનેસમેન આપણા ઇન્ડિયામાં જ જોવા મળે, બાકી ક્યાંય નથી જોવા મળે. શોખ બડી ચીજ હે, કે ને એવું છે. તો આજે કેવું તો ઘણું બધું છે, પણ પહેલાં આપણે આમ વાળને દાઢીને બધું સેટ કરાવી દઈએ, માણસ બનીએ અને પછી તમને મળું. ઓકે, એન્જોય. મનથી કે ફેશિયલ કરાવીએ, તો મેં પહેલી વાર ફેશિયલ કરાવ્યું. આટલા બધા ક્રીમ હતા એ મને ખબર જ ન હોય, ફેશિયલમાં આટલા બધા ક્રીમ ઘસઘસ કરે. એક ક્રીમ પતે એટલે બીજું ક્રીમ પતે એટલે ત્રીજું, ત્રીજું પડે ચોથું. થાકી ગયો હું તો, પણ તોય મજા આવી ગઈ. ચાલો હવે તમને ઘરે જઈને મળું, અત્યારે ટ્રાફિક છે, અવાજ છે. તો હવે આપણે આવીએ મારી જર્ની, 14 દિવસની જર્ની કેવી રહી ડેઈલી વ્લોગિંગ કરવાની. તો ફર્સ્ટ વિડીયોમાં તો તમને ખ્યાલ હશે મેં કીધું કે ડેઈલી વ્લોગિંગ કરીશ હું 14 દિવસ સુધી. તો એ ચાલુ રાખું મેં. આમ વિચારું નહોતું કે કયો કન્ટેન્ટ લઉં આગલા દિવસે, પણ જે બી કાંઈ આખા દિવસમાં થતું એ કન્ટેન્ટ મળી જતું અને એવા નાના નાના પાર્ટ શૂટ કરીને હું વ્લોગ કરી દેતો એ રીતે. તો આ રીતે હું હતું મારું. પછી જે બી કાંઈ થતું, જેમ કે અમે રમીએ બેડમિન્ટન રમીએ કે વિડીયો ગેમ રમીએ, એ બધું હું લેતો. વિની હતી તો એ લેતો, એટલે એ રીતે હું કન્ટેન્ટ મળતું ગયું. પણ બેઝિકલી મારો ઓલું એ હતું કે મારું આપણે શું કહેવાય, ફાઇટ એ હતી કે હું પબ્લિકમાં જઈને વધારે બોલું. કારણ કે હું નાનપણથી આમ ઘરે તો ઘરે બોલું, પણ ના પબ્લિકમાં કે આમ વધારે હું શાય શરમાળ બહુ છું, હજી બી છું, તો એવું છે મને. એટલે એ મારે નીકળવું છે. એટલે જોયું, તમે છેલ્લા 3-4 વિડીયોઝથી જોયું હશે કે હું રોડ ઉપર ચાલતો બોલું છું. આજના વિડીયોમાં બી હું રસ્તા ઉપર ચાલતો બોલું છું, બીકોઝ રસ્તા ઉપર જે 1000 લોકો છે, જે 100 લોકો છે, હું એ લોકો માટે નથી બોલતો. હું એ લોકો માટે બોલું છું જે મને અત્યારે સ્ક્રીન ઉપર જોવે છે. હું એ લોકો માટે બોલું છું જે મારા સબસ્ક્રાઈબર છે, જે મારી ફેમિલી છે. તો તમે લોકો છો, તો હું તમારી માટે બોલું છું. એટલે તો એ માઇન્ડસેટથી હું ચાલ્યો છેલ્લા 3-4 વિડીયોઝથી. તો એ મેં શીખું કે
મારે આમાં ધ્યાન આપવાનું છે, લોકો જે કરે એ મને કાંઈ પડી નથી, ભલે એ કે આ શું કરે છે, ફોન લઈને બકબક કરે છે, પણ એવું નથી. ઓકે, તો બી આ 14 દિવસમાં હું કાંઈ બહુ મોટો મહાન જ્ઞાની નથી બની ગયો કે મેં કાંઈક બહુ મોટી થાળમાં લીધી એવું નથી. હજી ઘણું બધું શીખવાનું છે. અને સબસ્ક્રાઈબર્સનું હું તમને કહું તો, જ્યારે મેં આ સિઝન ચાલુ કર્યું હતું 2 અઠવાડિયા પહેલાં, ત્યારે મારા સબસ્ક્રાઈબર્સ હતા 136. પછી જેમ 3 એપિસોડ પહીતા એમ મારા સબસ્ક્રાઈબર્સ થયા 134 135, પછી બીજા 2 એપિસોડ પછી 134, પછી એ જ દિવસે 133. પણ તો મને એમ થાય કે સબસ્ક્રાઈબર્સ વધવાની જગ્યાએ ઘટે કેમ છે, એટલે ત્યારથી હું ડિમોટિવેટ થવા માંડું કે યાર આવું ન થવું જોઈતું હતું, આવું ન થવું જોઈતું. પછી જે ઓલો પુશઅપ્સ વાળો જે વિડીયો હતો એ દિવસે લિટરલી એવું થઈ ગયું હતું કે વિડીયો હવે નહીં જ આવે, આજે નથી જ કરવું જ નથી, સબસ્ક્રાઈબર વધતા નથી. ને ત્યારે હું સબસ્ક્રાઈબરની પાછળ પડી ગયો હતો એ દિવસે. મારું મેઇન મોટિવ હતું જ નહીં પહેલાં, બી પહેલાં વિડીયો વાત મેં કીધું હતું કે મારે મારી કન્સિસ્ટન્સી જોવાની છે, પણ ત્યારે હું હટી ગયો હતો મારા ગોલ ઉપરથી. તો હું સબસ્ક્રાઈબર્સ ઓછા થતા હતા તો હું સબસ્ક્રાઈબર્સની ઓલીમાં હતો કે કેમ નથી વધતા. પણ તો બી એક ફેમિલી મેમ્બરનો ફોન આવ્યો, ફેમિલી ઓલા રિલેટિવનો, કે ભાઈ આજનો બ્લોગ ક્યાં છે, આજનો બ્લોગ ક્યાં છે. ત્યારે મને લાગ્યું કે ના, બ્લોગ મૂકવો પડશે, બીકોઝ તમે લોકો ફેમિલી છો. તો બસ આ તો હજી શરૂઆત જ છે, અને આગળ આગળ બી દેર ઇઝ અ લોંગ વે ટુ ગો એમ કે ને, એટલે એવું છે. તો બસ ચાલવાનું શરૂ કર્યું છે, ઊભું નથી રહેવું. ઓકે, તો બસ આવું કંઈક મનમાં આવ્યું એટલે કીધું. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. ઓકે, પછી ચાલો નીચે જઈને મળીએ. સો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો. અહીંયા સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બસ આ પૈતી, અને હવે આગળ બી ઘણું બધું આવશે, તો સ્ટે ટ્યુન્ડ ફોર ઇટ. ખબર નથી શું આવશે, પણ તોય સ્ટે ટ્યુન્ડ. અને એક મિનિટ બંધ કરી દો. બસ તો અગર હજી તમારે આખી સિઝન જોવાની બાકી હોય તો પ્લેલિસ્ટમાં જાઓ, પ્લેલિસ્ટમાં આખી સિઝન છે, જોઈ લ્યો. ડેલી બ્લોગિંગ સિઝન 1 જાઓ જલ્દી, પ્લેલિસ્ટમાં આખી પડી છે. તો પહેલેથી જોવાની છો બાકી હોય તો જોઈ લ્યો, બધી મજા આવશે. અને એક વેબ સિરીઝનો એપિસોડ જોવો છો એને કરતાં એક જ ધડાકે બધી બધા એપિસોડ્સ મારી ડેલી બ્લોગિંગ સિરીઝના જોઈ લ્યો. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. ટાટા, સ્ટે સેફ, ટેક કેર, એન્ડ બસ સર્વે ભવંતુ સુખિનઃ. બાય.